गुड मॉर्निंग एवरीवन, हाउ आर यू? आई होप ऑल आर फाइन। तो चलो आज आपने हिंदी पढ़वानु छे, चैप्टर 4 स्टैंडर्ड 3। चैप्टर 4 માં શું છે તો કે પ્રાણી ના નામ છે। પ્રાણી ના નામ હિન્દી માં છે, ગુજરાતી માં છે। જો ગુજરાતી માં હોય તો હિન્દી માં કરવાના, હિન્દી ના હોય તો ગુજરાતી માં લખવાના। અને ચિત્ર આપ્યા છે પ્રાણી ના, તો એના તમારે નામ હિન્દી માં લખવાના છે। તો ચલો આજ આપણે જોઈએ। ક્વેશ્ચન 1, પઢે ઓર ચિત્ર ને તમારે જોવાના છે અને વાંચવાના છે, હિન્દી માં નામ લખવાના છે। चित्र देखे पढ़े और हिंदी में नाम लिखे। तो पहलू छे हाथी, तो आ केवी रीते लखेलू छे तो के गुजराती में, आ छे गुजराती में ने आ छे हिंदी में नाम है हाथी। तो हाथी ने हिंदी में केवाय हाथी, पण एने वर्णमाला छे ई हिंदी की थई जाय। बाकी हाथी ने हिंदी में पण हाथी ज केवाय। हरण, तो हरण ने हिंदी में शू कह तो के हिरण। वाघ, वाघ ने हिंदी में कहवा बाघ। गाय, गाय ने शू कह हिंदी में गाय ज कहवा, वर्णमाला हिंदी में थी जाए। बकरी, बकरी ने पण हिंदी में बकरी ज कहवा। घोड़ो, तो घोड़ा ने हिंदी में शू कह घोड़ा। रीछ, रीछ ने हिंदी में कहवा भालू। વરૂ, વરૂ જોયું છે ને બધાએ, કેવું હોય ડોગ જેવું, કૂતરા જેવું હોય વરૂ, હોય ને વરૂ। તો વરૂને શું કહેવાય? ભેડિયા। સસલું, સસલાને શું કહેવાય? ખરગોશ। સસલું બધાએ જોયું જ હશે, વ્હાઈટ કલરનું હોય, બધાને ગમતું હોય, ગમે છે ને બધાને સસલું। તો સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ। વાંદરો, વાંદરા તમે બધાએ જોયા જ છે, કુદાકુદી કરતા હોય, વાંદરા કરતા હોય ને, એ વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર। પણ ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી। કૂતરો, કૂતરાને હિન્દીમાં કહેવાય કૂતરા। શિયાળ, શિયાળને હિન્દીમાં શું કહેવાય? લોમડી। ચરખ, ચરખને હિન્દીમાં કહેવાય લકડબંધા। લાંબી પૂંછડી વાળો વાંદરો, જે વાંદરાને લાંબી પૂંછડી હોય તે વાંદરાને હિન્દીમાં લંગૂર કહેવાય। દેડકો, દેડકાને હિન્દીમાં કહેવાય મેઢક। જે તમે ચોમાસામાં જોતા હોય છે, દેડકા જો છો ને, એને હિન્દીમાં કહેવાય મેઢક। ઘેટું, ઘેટું તો એને હિન્દીમાં કહેવાય ભેળ। કીડી, કીડીને શું કહેવાય? ચીટી। બરાબર, તો આજે આપણે અત્યારે આપણે શું જોયું? ગુજરાતીના હિન્દીમાં નામ। ચાલો ક્વેશ્ચન 2, ચિત્ર કે સહી નામ લખીએ। તમારે ચિત્રના ચિત્ર આપ્યા છે, મેં તમને એક ચિત્ર ડ્રો નથી કર્યા, આ બોક્સ છે, એમાં લખ્યું છે બિલાડીનું ચિત્ર। તો તમારી આઈ બુકમાં અહીંયા બિલાડીનું ચિત્ર હશે, બરાબર? તો તમારે નીચે જે જગ્યાએ બી છે એને લખવાનું છે। બિલાડીને હિન્દીમાં શું કહેવાય? શું કહેવાય? બિલી, બરાબર? હવે બીજા ખાનામાં તમારે વાઘનું ચિત્ર છે, તો અત્યારે મેં અહીંયા ખાલી બોક્સ ડ્રો કર્યો છે અને લખ્યું છે વાઘનું ચિત્ર। તો એ વાઘના ચિત્રને હિન્દીમાં શું કહેવાય? વાઘને હિન્દીમાં શું કહેવાય? બાઘ। અહીંયા તમારે ખિસકોલીનું ચિત્ર છે, તો એ મેં લખ્યું છે ખિસકોલીનું ચિત્ર। ખિસકોલીને હિન્દીમાં શું કહેવાય? ગિલહરી। ઘેટાનું ચિત્ર, ઘેટાને શું કહેવાય હિન્દીમાં? ભેળ। શિયાળનું ચિત્ર, શિયાળને શું કહેવાય? લોમડી। ઊંટનું ચિત્ર, તમારે અહીંયા ઊંટ ડ્રો કરેલો હશે, ઊંટને હિન્દીમાં ઊંટ જ કહેવાય, પણ એની વર્ણમાળા અને જો ચંદ્રબિંદુ આવી જાય, એની વર્ણમાળા આખી લખવાની છે, બદલી જાય। વાંદરાનું ચિત્ર, તો વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર। પણ લાંબી પૂંછડી વાળા વાંદરા હોય તો શું કહેવાય? લંગૂર। ગધેડાનું ચિત્ર, તમારે અહીંયા ગધેડો ડ્રો કરેલો છે, તો એને હિન્દીમાં શું કહેવાય? ગધા। સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે ફરીથી રિવિઝન કરીએ। હું બોલીશ અને તમારે પણ પછી એવી રીતના બે વખત બોલવાનું છે। હાથી હિન્દીમાં કહેવાય હાથી।
हरण हिंदी में कहवा हिरण, बाघ तो हिंदी में कहवा बाघ, गाय तो हिंदी में कहवा गाय, बकरी तो हिंदी में कहवा बकरी, घोड़ो हिंदी में कहवा घोड़ो, रीछ तो हिंदी में कहवा भालू, वरु तो हिंदी में कहवा भेड़िया, ससलू हिंदी में कहवा खरगोश, पांदरो हिंदी में कहवा बंदर, कूतरो तो हिंदी में कहवा कुत्ता, शियाळ तो हिंदी में कहवा लोमड़ी, जरक तो हिंदी में कहवा लकड़बंधा, लांबी पूछड़ी वाळो बांदरो तो कहवा लंगूर, देड़को तो कहवा मेढक, खेटू एने कहवा भेड़, कीड़ी तो कहवा चींटी, बिलाड़ी तो कहवा बिल्ली, बाघ तो बाघ, खिसकोली तो गिलहरी, खिसकोली तो गिलहरी, घेटा तो एने कहवा भेड़, शियाळनु चित्र एने कहवा लोमड़ी, ऊंट तो एने कहवा ऊंट, पण एनी वर्णमाला खास जोजो। વાંદરાને શું કહેવાય? બંદર। પણ તમને એવું પૂછે કે લાંબી પૂંછડી વાળા વાંદરો તો લખવાનું લંગૂર, બરાબર? ગધેડા તો એને કહેવાય ગધા। ચાલો ક્વેશ્ચન 3। સહી અક્ષર સે રિક્ત સ્થાન ભરે। સહી અક્ષર સે રિક્ત સ્થાન, એટલે રિક્ત સ્થાન એટલે ખાલી અક્ષર, ખાલી જગ્યા એવી છે કે તમારે યોગ્ય શબ્દ મૂકી અને એક બ્લેન્ક્સ ને પૂર્ણ કરવાની છે। તમારે અહીંયા આઈ બુક માં કાઉન્સ આપ્યા છે, કાઉન્સ ની અંદર આ બધા પ્રાણીના નામ આપ્યા છે, એમાંથી તમારે શોધી અને અહીંયા બ્લેન્ક્સ છે, રિક્ત સ્થાન છે, ખાલી જગ્યા છે એ ભરવાની છે। તો અહીંયા છે ખર, પછી ખાલી જગ્યા સ, તો વચ્ચે શું આવશે તો કે ખરગોશ, સી પછી બ્લેન્ક્સ અને ર, તો એ વચ્ચે શું આવશે? યા, સી યા ર, ચુ પછી બ્લેન્ક્સ, તો એ શું આવશે? હા, ચુ હા, બ્લેન્ક્સ મડી તો લો મડી, બ્લેન્ક્સ રન હી રન, અહીંયા હી આવશે, અહીંયા ક આવશે બ ક રી, અહીંયા બ્લેન્ક્સ છે ત્યાં શું આવશે? લી મ છ લી, અહીંયા શું છે? ડ ભેડ। તો આ છે તમારું ચેપ્ટર 4 પ્રાણીના નામ। તો આ તમારે વિડિયો જોઈ અને તમારી આઈ બુકમાં ઉતારી લેવાનો, વાંચવાનો છે, પ્રાણીના નામ પાકા કરવાના છે અને જેમ વાંચી અને લખશો એમ તમને લખવાની પ્રેક્ટિસ પણ થશે।